જય જવાન જય કિસાન દેશનું આ સૂત્ર એટલા માટે મહત્વનું છે કે દેશની જમીનની સરહદ પર જવાન તેની સુરક્ષા કરતો હોય છે, જ્યારે દેશની અંદર ધરતી પર અનાજ ઉગાડી ખેડૂત લોકોના પેટ ભરે છે. પરંતુ જગતનો આ તાત અત્યારે મુશ્કેલીમાં છે. અનેક સમસ્યાઓ ખેડૂતોને પડી રહી છે. પાણીની સમસ્યા હોય, શાકભાજીના ભાવની હોય, દૂધના ભાવની હોય, તમામે તમામ મુશ્કેલીઓ અત્યારે ખેડૂતોને પડી રહી છે અને તેથી જ ખેડૂત અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે ઝી 24 કલાક ખાસ આ એક વિશેષ રજૂઆત કરવા જઈ રહ્યું છે, જેમાં તાતની વાત કરશે, ખેડૂતની વાત કરશે, ખેડૂતની જે સમસ્યા છે તેની વાત કરશે. આજે અમે આવ્યા છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઇન્સનપુર ગામમાં, જ્યાં પાણીની સમસ્યા છે, ખેડૂતોના પાણીની સમસ્યા છે, શાકભાજીના ભાવની સમસ્યા છે. બીજી તરફ અહીંથી કોરિડોર પસાર થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોની જમીન જઈ રહી છે. વાત કરીશું ખેડૂતોની સાથે, ખેડૂતોના જે પ્રશ્નો છે તેની વાત કરીશું અને તેમનો અવાજ બનવાનો પ્રયાસ કરીશું. તો ચાલો વાત કરીએ ખેડૂતો સાથે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઈશનપુર ગામમાં પાણીની સમસ્યા છે. માત્ર પીવાના પાણી નહીં, ખેતરના પાણીમાં પણ આ લોકો છેલ્લા કેટલાય વર્ષોથી સમસ્યા ભોગવી રહ્યા છે. પાણી આવતું નથી અને તેના જ કારણે તમામ જે ખેડૂતો તે પરિવાર પરેશાન છે. કેટલીક મહિલાઓ પણ અહીં જોડાય છે, જે ખેતીકામ સાથે પણ સંકળાયેલી છે અને ઘર પરિવાર પણ ચલાવે છે. એમની સાથે પહેલાં વાત કરીએ કે કયા પ્રકારની તેઓને મુશ્કેલી પડી રહી છે, જે પ્રકારે પાણીની સમસ્યા છે, ચાહે પીવાનું પાણી હોય કે પછી ખેતરનું જે નેરમાં પાણી આવતું હોય છે, કયા પ્રકારની મુશ્કેલી પડી રહી છે અને કેટલું તમે આના કારણે પરેશાન છો? બે કારણથી અમે પરેશાન છે. પીવાના પાણી બી 18 તારીખથી આવતા નથી, 18થી આજે 15 તારીખ થઈ છે. ખેતીમાં નથી, ખેતીમાં બી અમારો પાક બરો સુકાઈ ગયો છે. જ્યાં બોરિંગ કરીએ છીએ ત્યાં ખારું પાણી નીકળે છે. અમને પાણીની બહુ જ તકલીફ પડતી છે. નાના બાળકો બી ત્યાં કલથી કલ છે પાણી પીએ છે. બેન, શું કહેશો, જે પ્રકારે ખેતરમાં પાણી નથી આવતું, ઘરમાં પાણી નથી આવતું, કેટલી મુશ્કેલી પડી રહી છે? ઘણી બધી મુશ્કેલીઓ અમને નડી રહેલી છે કે જેથી નાના છોકરાઓને પણ પાણી ભરવા અમારે મોકલવું પડે છે. આ રીતે અમારે ઘણી બધી તકલીફો વેઠવી પડે છે. ખેતરમાં બી પાણી નથી તો ખેતી પણ વેઠવી સુકાઈ ગઈ છે અમારે. તો હવે એનો કોઈ પણ તારણે અમને નિકાલ જોઈએ, કારણ કે લેડીઝ, ઓનલી લેડીઝને તકલીફ વધારે પડતી પડવાની છે પાણીની સમસ્યા. અમે બહારથી પણ ટેન્કર બોલાવવાની અમારીમાં એટલી બધી કેપેસિટી નથી. અમે પાણી લેવા જઈએ છીએ તો 10 રૂપિયાનો જે બોટલ ને 15 રૂપિયાની બોટલ તે આજે 20-25 રૂપિયા કરી નાખ્યા છે. તો હવે એનો મતલબ શું? પાણીની સમસ્યાનો અમારે આ ઉકેલ લાવવો જ જરૂરી છે. કયા પ્રકારની મુશ્કેલી પાણી તમને પડી રહી છે, ખાસ કરીને ખેતરમાં પણ પાણી નથી, કારણ કે ચોમાસા સિવાય નેરનું પાણી આવતું નથી, એટલે ચોમાસા પર જ આધાર રાખવો પડશે અને ચોમાસું ક્યારે આવશે કે નક્કી નથી, શું કહેશો? નક્કી નથી, ચોમાસું ક્યારે આવે એ નક્કી નથી અમારે. અમારે પાણીની તકલીફ એટલી પડે છે કે નહીં પૂછો વાત. અમારે ઘેરે ઘેર ગામમાં ટેન્કર આવે છે. જે પૈસા વાળા હોય તે ટેન્કર લાવે છે, જે ગરીબ માણસ હોય તો પેલા 20 રૂપિયાનો બાટલો હોય તો 25 રૂપિયાનો બી લાવીને પાણી પીવું પડે છે અમારે. તો હવે શું કરવું અમારે? નહીં ખેતરમાં પાણી આવે, નહીં ઘરમાં પાણી આવે તો અમારે ક્યાં જવું? હવે લેડીઝને આપડા તો લેડીઝને જ પડી ને, પાણીની આપડા લેડીઝને જ પડે ને. જો નોકરી વાળા તો નોકરી નહીં જાય છે, મરડ લોકો તો, તો પછી આપડા કોને પડી? લેડીઝને જ ને, સવારથી સાંજ સુધીની. કેટલી મુશ્કેલી પડી, કારણ કે તમે દિવસમાં અમે તમને જોયા કે તમે માથા પર બેડા લઈને જઈ રહ્યા હતા, ખેતરમાં પણ પાણી નથી આવતું, શું સમસ્યા થઈ રહી તમને? 3 મહિના ત્યાં પાણી નથી આવતું અમને, કેટલી તકલીફ પડે. માટે આવે તો નોકરી નહીં જાય, અમે માથે બેડા લાવીએ તો કેટલી તકલીફ પડે અમને. ખેતરમાં પાણી નહીં, એમાં પાણી અમે ટેન્કર મંગાવીએ. ખેતરમાં પાણી નથી આવતું, કયા પ્રકારની તકલીફ? કારણ કે ખૂબ મહત્વની વસ્તુ છે, ખેતરમાં પાણી ન હોય તો પાક થઈ શકતો નથી, શું કહેશો? અમે ભીંડા બનાવેલા છે પણ અમને પાણી બિલકુલ મળ્યું નથી. અમે ભીંડા મળી ગયેલા છે બિલકુલ, કશે બી એક બે ખેતર પાણી મળ્યું નથી. નેની એટલી અમારી તકલીફ છે કે બિલકુલ પીવાનું પાણી બી નહીં મળે અને ખેતરનું પાણી બી નહીં. અમે ઘરે કામ કરવા ગઈએ તો ખેતર રહી જાય છે, એટલે અમારે શું કરવું હવે? કેટલા વર્ષથી તમે ખેતી સાથે સંકળાયેલા છો, ખેતીવાડી કરી, શાકભાજી અથવા તો અન્ય વસ્તુ તમે ઉત્પાદન કરી રહ્યા છો અને એના કારણે ભાવમાં પણ તકલીફ પડતી હોય, શું તકલીફ પડી રહી છે? અમને ભાવમાં બી તકલીફ પડે. કોઈ 100 ના ભાવ આપે તો અમારે 70 ના ભાવ આપવા પડે, કેમ કે અમારા ભીંડા નથી હારા. પાણીને લીધે અમારા ભીંડા એકદમ સુકાઈ ગયા અને શાક અને એ બી કંઈ નહીં મળે. કોઈ વધારે ભાવ તો અમારે ઓછો ભાવ લેવો પડે ને અમારે આપીને આવવું પડે, કેમ કે અમારે પાણી નહીં મળે ખેતરમાં, એટલે ભીંડા એકદમ સુકાઈ ગયા, મરી ગયા બધા ભીંડા. અને પાણીની પીવાની પણ ખૂબ તકલીફ. ઘરનું કામ કરવા ગયા તો ખેતર મળી જાય, ખેતરનું કરવા ગયા તો ઘરનું રહી જાય છે. ડેપ્યુટી સરપંચ એમની સાથે વાત કરીએ, જે પ્રકારે ઈશનપુર ગામની સમસ્યા છે, ચાહે પાણીની હોય, રોડ રસ્તાની હોય,
અહીંથી કોરિડોર પણ જઈ રહ્યો છે. શું મૂળ સમસ્યા છે અને કયા પ્રકારની તકલીફ અહીંના ખેડૂતો, ખાસ જો વાત કરો કે બધા મોટાભાગે ખેડૂત પડી રહી છે? છેલ્લા 29/5 થી કિશનપુર ગામે પાણીની પીવાની એટલી તકલીફ છે. અમે બધી જગ્યાએ રજૂઆત કરી આવ્યા છે. પાણી પુરવઠા ઓલપાડને પણ લેખિતમાં રજૂઆત કરી છે. TDO સાહેબને જાણ કરવાથી TDO સાહેબ આવીને રિપોર્ટ લઈ ગયા છે. આ પ્રશ્ન સંકલનમાં મુકાય. અમારા ગામસભામાં જિલ્લા પંચાયતના જે સભ્ય આવ્યા હતા એમણે આવીને ગામ પંચાયત આ પ્રશ્ન અમારો સંકલનમાં મુકાઈ ગયો કે કિશનપુરમાં પાણી નથી આટલા દિવસથી. આ ખૂબ પાણીની તકલીફ પડે છે લોકોની, એટલી અમે અત્યારે ગાર ખાઈ રહ્યા છે. બરાબર, હવે એટલું ને પાણી ખાટાવવાને આપણે એટલું કહીએ છીએ. દરરોજ સવારે ઉઠીને પહેલો ફોન હું સંકેત સાહેબને ફોન કરું છું કે કિશનપુરમાં પાણી નથી. અત્યારે તમે જોઈ શકો છો પાણી નથી આવતું. બીજું, નહેરના પાણી છેલ્લા 7 વર્ષથી અમારે ત્યાં નહેરના પાણી આવ્યા નથી. એના માટે પણ અમે આ ગામ આગેવાનો જઈને રજૂઆત કરી આવ્યા છે, છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. સરકારી નહેર તોડીને ખાનગી રાહે લઈ જવામાં આવી છે. સાહેબને વિડીયો રેકોર્ડિંગ બતાવવા છતાં પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવતા ચોમાસા પછી જો પાણી નહીં મળશે તો અમે ભૂખ હડતાળ પર બેસવાના છે. બીજું કે આ ગામમાંથી કોરિડોર જઈ રહ્યો છે તો અમારે બધા નાનલા ખેડૂત જ છે, તો કોઈને 2 વીંગા 5 વીંગા જઈ રહી, મારી ખુદની અમારી 9 વીંગા જમીન જઈ રહી છે. તો આ તો કેવું છે કે કંપનીને આપવા માટેનો કોરિડોર છે, એનામાંથી લોકોને કોઈ ફાયદો થવાનો નથી. બીજું કે નહેરના પાણી આવતા નથી, લોકો અત્યારે શું ખાય? તમે અત્યારે ખેતરમાં જોઈ જો નથી કોઈના ભીનાનો પાક સારો કે નથી. ભાત તો બનાવવાની જ ના પાડી હતી, તે છતાં અમુકે બનાવ્યા હતા તે ભાત મરી ગયા છે. આ પ્રશ્ન છે જ વધારે. ને પાણીનો કાલે ઓલપાડ સંકલન છે, તો સંકલનમાં અમારો પાણીનો પ્રશ્ન મુકાયો છે. હવે ધારાસભ્ય શું જવાબ આપે છે? ધારાસભ્ય એવું કહે છે કે તમને કરમલાથી લાઈન અમે આપવાના છે, પણ મૌખિક વાત છે એમને આપણે માનીએ કે ધારાસભ્ય છે. હા, તમે કીધું એટલે અમે માનીએ, પણ અમને કંઈ લેખિતમાં તમે આપો ને આપે તો સારી વાત છે. હજુ એમના 4 વર્ષ છે. અમારા અહીં માંગણી છે કે કરમલાથી અમને લાઈન મળે તો ઈશન પણ પાણીનો સુખ થાય. તો બીજું, ગ્રામમાં જે પ્રકારે સમસ્યા પડી રહી છે, મહિલા હોય પુરુષ હોય ખેડૂતો તમામે તમામ જે અલગ અલગ સમસ્યાઓ છે, પાણીની હોય, નહેરના પાણીની હોય, પીવાના પાણીની હોય, જે પોષણક્ષમ ભાવો મળવા જોઈએ તે, અને સાથે જે રીતે કોરિડોર પસાર થઈ રહ્યો છે, ખેડૂતોની જમીન જઈ રહી છે, આ મુદ્દે પણ આપણે આગળ વાત કરતા રહીશું. લઈએ એક નાનકડો બ્રેક. ઈશનપુર ગામમાં જે પ્રકારે પાણીની સમસ્યા છે, ખેતીને સૌથી વધારે નુકસાન થયું છે. મારી પાછળ જોકો છો આપ, અત્યારે આ શેરડીનું ખેતર છે જ્યાં અમે આવ્યા છે. જનરલી આ સમયગાળાની અંદર જે ખેતીનો પાક છે, ખાસ કરીને શેરડી છે, જે આ વિસ્તારમાં સૌથી વધારે થતી હોય છે, ત્યાં અત્યારે 6 થી 7 ફૂટની એની હાઈટ હોય છે. પરંતુ આપ જોઈ શકો છો ખેતી, ખાસ કરીને શેરડી છે, તેનું 12 મૃત્યુ થઈ શકાય તેવી ઘટના લોકોનું અહીં કહેવું છે. સાથે જે લોકો છે, ખેડૂતો છે, એમની સાથે વાત કરીએ. સૌથી પહેલાં અહીંના જે સરપંચ છે, ડેપ્યુટી સરપંચ, એમની સાથે વાત કરીએ. જે પ્રકારે ખેતીના પાણીની સમસ્યા નડી રહી છે, કેટલા વર્ષથી આ સમસ્યા થઈ રહી છે અને કેટલું નુકસાન અહીંના ખેડૂતોને થઈ રહ્યું છે? છેલ્લા 7 વર્ષથી આ અમારા નહેરમાં પાણી આવ્યા જ નથી. ઉપર રજૂઆત કરવા છતાં પણ એસીમાં બેસીને
દેશમુખ સાહેબ ને મહાકાલ સાહેબ જવાબ આપતા હોય કે અમે તમને પાણી પહોંચાડીશું, અમારી રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આજે તમે આ શેરડી જોઈ શકો છો, આજે સુકાઈ ગઈ છે. અત્યારે આ શેરડી કુપોષણ થઈ ગઈ છે, એટલે આ પાણીની તકલીફ તો સૌથી વધારે છે. અત્યારે જે લોકો ભીંડા બનાવી રહ્યા છે, તરું રાખવા માટે પાણી નથી, તેના વરસાદની રાહ જોઈને બેઠા. વરસાદ પણ આ વખતે ડગો કરે એવું લાગી રહ્યું છે, એટલે ખેડૂત બધી સાઈડથી ફસાઈ ગયો છે. ખાસ કરીને જે સમસ્યા પડી રહી છે પાણીની તો છે જ, સાથે જ જો વાત કરવામાં આવે તો એના ભાવ, કેમ કે આ વખતે એવું થયું છે કે પાકિસ્તાનથી સુગર મંગાવવામાં આવ્યું છે, તો જે ખેતી છે શેરડીની ખેતી જે આ વિસ્તારમાં સૌથી વધારે થાય છે, કયા પ્રકારનું નુકસાન તમે જોઈ રહ્યા છો? શેરડીમાં ખાસ વાત કરું તો આ વખતે સાઉથ ગુજરાતમાં કે ઇન્ડિયાની અંદર શેરડીનું પ્રમાણ એટલે ખાંડનું ઉત્પાદન ઘણું થયું છે. સાથે સાથે સરકારે નીતિ એવી લાવ્યા કે ભાઈ પાકિસ્તાનથી પણ ખાંડ મંગાવવામાં આવી, તો અહીંયા ઓલરેડી આપણા ઇન્ડિયાની અંદર 2,75,000 ટન જ ખાંડનું વપરાશ છે અને ઉત્પાદન થયું છે 3,50,000 ટન. એની સામે એક્સેસ આપણી પાસે રહ્યું છે 75,000 ટન ખાંડ એક્સેસ થઈ છે, તે છતાં પણ પાકિસ્તાનથી 1,25,000 ટન શેરડી ખાંડ મંગાવવામાં આવી. આ શું સરકારની નીતિ શું કરવા માગે છે, ખેડૂતોને પાયમાલ કરવા માગે છે એ જ નથી ખ્યાલ આવતો અમને. કારણ કે જે આ વખતે લાસ્ટ વર્ષ કરતાં 1,000 રૂપિયા ટને શેરડીનો ભાવ ઓછો પડ્યો, અને જો આ પરિસ્થિતિ હજુ રહી તો આવતા વર્ષે એવું લાગી રહ્યું છે કે આના કરતાં પણ જે અત્યારે 2,500ની આસપાસ ભાવ છે તેમાં પણ તમને 800 થી 900 રૂપિયાનો ઓછા પડશે. તો જે ઉત્પાદન ખર્ચ છે જે શેરડી પકાવવા માટે, એવરેજ તમને વાત કરું તો 1 વીંગામાં 40,000 રૂપિયા જેવાનો ખર્ચો થાય છે, તો તેની સામે ઉત્પાદન ખર્ચ પણ નથી નીકળી રહેવાનો. આ રીતના ખેડૂત બેંકોમાં કે બીજા એની પાસે લોન લઈને કે ઉધારી લઈને જો ખેતી કરતો છે તો એ કેવી રીતના ચૂકવશે તેનો બી પ્રશ્ન છે, અને સાથે સાથે ઘરનું ગુજરાન પણ કેવી રીતના ચલાવશે એનો બી પ્રશ્ન મોટો છે. સરકાર એક તરફ એવું કહી રહી છે કે ચાહે ચોમાસાના પાક હોય છે અથવા તો જે શિયાળુ પાક હોય છે એની અંદર સરકાર વાતો કરતી હોય છે કે આ પાક કરવો જોઈએ, આ પાક ન કરવો જોઈએ. ખેડૂતની સમસ્યા પાણીની છે, પાણી ન મળવાના કારણે શાકભાજીના જે ઉત્પાદન થતું હોય છે એનો સમસ્યા સીધી તમને નડી રહી છે, એના કારણે તમને મુશ્કેલી થઈ રહી છે. લાગી રહ્યું છે સરકારે જે ખરેખર ખેડૂતો માટે કરવું જોઈએ તે નથી કરી શકતી સરકાર, શું કહેશો? તમારી વાત સાથે હું સહમત છું, ખેડૂતો માટે સરકાર કંઈ કરી નથી રહી. જો મારું ગામની વાત કરું તો મારું ગામ કમાન એરિયાથી 4 કિલોમીટર છે, ને ત્યાં જો પાણી આવતું હોય તો ઈશનપુર ગામમાં 4 કિલોમીટરની અંદર પાણીને અમે રજૂઆત કરવી છતાં અધિકારીઓની બેદરકારીને લઈને કે શું મેળા પીપળામાં અમારા ગામની અંદર 4 કિલોમીટર ખાલી નહેર બનાવવામાં આવે તો અમારા ગામની ખેતીના પાણીની સમસ્યા, પીવાના પાણીની સમસ્યાનો હલ થાય એવી મને લાગે છે. બીજું, સરકાર યોગ્ય રજૂઆતો કરવા છતાં પણ ધ્યાન આપતી નથી ને અમારા ગામ જોડે ઓરમાવી વર્તન કરે છે એવું અમને લાગે છે. આ ખેતર તમારું છે, તમારા આ જે ખેતરમાં આપણે અત્યારે ઊભા છે તે આમનું ખેતર છે ને, એમ છતાં વાત કરીએ આપણે કે તમને કેટલું નુકસાન થયું છે, કારણ કે આ વખતે તમારી ખેતીની આ સ્થિતિ છે, ભૂતકાળમાં પણ લગભગ 3-4 વર્ષમાં આ પ્રકારની સ્થિતિ રહી હશે, તો કયા પ્રકારનું? એ પહેલાં હું આપણે બતાવીશ કે આ કાકાના હાથમાં જે દેખાઈ રહ્યું છે આ જે શેરડી ઉગાડવામાં આવી હતી અહીં તેની સ્થિતિ છે. સંપૂર્ણ જે શેરડી છે તે સમાપ્ત થઈ ગઈ છે, કોઈ એના ચાન્સીસ નથી કે ફરીથી અહીં ગળી શેરડી ઉગી. આપણી સાથે વાત કરવી છે તે વાત કરીએ, કેટલું નુકસાન એવરેજ તમને થયેલું છે આ જે પ્રકારે શેરડીનું જે ઉગવી જોઈએ જે એનું ગ્રોથ થવો જોઈએ ગ્રોથ થયો નથી, શું કહેશો? મારું નામ દિનેશભાઈ રમણભાઈ પટેલ છે, હું માજી સરપંચ છું, અને આ હાલ અત્યારે જે આપણે નિરીક્ષણ કરી રહ્યા છીએ એ મારું પોતાનું જ શેરડીનું ખેતર છે. અમારા ગામની પરિસ્થિતિને જોઈએ તો અમે વારંવાર અમારા ગામના ખેડૂતો સાથે, અગ્રણીઓ સાથે દરેક અધિકારીની મુલાકાતો કરી છે, એને વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ અમને પાણીની ખૂબ સમસ્યા છે. મારું ઈશનપુર ગામમાં સરવાઠા સૌ પ્રથમ ખેતર છે, છતાં પણ મહિને કે બે જે રોટેશન સરવા થાય તો કોઈ પણ દિવસ સમસ્યા પાણી મળ્યું નથી, અને કદાચ પાણી દોઢમ કરવાથી રાત્રિના હાફના ડોકા છોડીને અમે જઈએ છીએ ત્યારે પાણી આવે તો માન મશીનનું આવે છે. માન એક એકર રવાટા અમારે 2 થી 3 દિવસ જાય છે, એટલે 7-8 વીંગાનું ખેતર રવાટા અઠવાડિયું નીકળી જાય, એટલે બાકીના ખેડૂતો પાણી વગર વંચિત રહી જાય છે. અને જે આ પાક તમે જોઈ રહ્યા છો એ પાક
અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે નવેમ્બરનું રોપાણ છે તો કમસે કમ 5 થી 6 ફૂટ જેવી એની હાઈટ થવી જોઈએ. તો નિયમિત પાણી અને સમયસર પાણી ન મળવાથી આ પાકવાળો સુકાઈ રહ્યો છે એ આપ નજર સમક્ષ જોઈ રહ્યા છો. તો આપના ટીવી માધ્યમ દ્વારા સરકારશ્રીને અધિકારીઓને એટલું જ જણાવીએ કે અમારી રજૂઆતો અમારી માગણીને ધ્યાનમાં લઈ અમને સમયસર પાણી મળી રહે એવા યોગ્ય પગલાં એ લોકોએ લેવા જોઈએ. આપણી જે કાકા છે, કાકા પણ વર્ષોથી ખેતી કરે છે પરંતુ આજે એમની સ્થિતિ ખૂબ એટલા માટે ખરાબ થઈ રહી કારણ કે પાણી નથી ને પાણી નહીં મળવાના કારણે તેઓ જે એમના ખેતરમાં જે શેરડી થાય છે કે બીજા કોઈ શાકભાજી થાય છે તે બરાબર થતા નથી ને તેનો ભાવ પણ તેમને નથી મળતો, ભાવ નથી મળી રહ્યો, શેરડી થઈ નથી રહી. શું કહેશો કાકા? મારે હું લગભગ 70 વર્ષથી આ ખેતી કરતો છું પણ મેં જોયું કે 10 વર્ષથી અમારી નેનો કોઈ પાણીનો કોઈ ધારાસભ્ય કે બધાને અમે રજૂઆત કરી છે નેરખાટાવાને હું કહી આવું છું કે ભાઈ મારી 70 વર્ષ સુધીમાં હજુ સુધી પાણી 10 વર્ષ પછી આ કોઈ પાણી અહીંયા કોઈ જોવા જ નથી આવ્યો, અધિકારી નથી આવતા, આવે તો ખાલી એક અડીને ચાલ્યા જાય સ્થળ પર આવીને કરમ લાગે અહીંથી નહીં જતા રહે. અને આ મારે શેરડીયાડીના ભાઈ જેવી છે અહીંયા વણાકમાં છે આપણા, હવે મેં 2 ટન બોરનું પાણી પાવ્યું એટલે શેરડી આવી થઈ ગઈ બરાબર. ઓછામાં ઓછું મને એક એકરમાં 25-30 હજારનો ખર્ચો થઈ ગયો, લગભગ મેં 15 હજારનું તો ડીઝલ જ બાળી ફૂંકી માર્યું. હવે 15 હજારનું ફૂંકી માર્યું ને 15 હજાર રૂપિયા મારે બીજા ડીઝલ લાગી ગયા એટલે 30 હજાર થઈ ગયા. હવે હું ખેડૂત છું, દીનાભાઈને તો ખબર છે કે હું લાકડું હાંકીને જીવન જીવું છું ને ભીંડા ત્યાં ચોળી બનાવી છે, ચોળી બી સુકાઈ ગઈ છે, હવે કઈ રીતે જીવું એ મારે સમજ છે. આત્મહત્યા કરવાનો મેં વિચાર કરીએ પણ છોકરા છે હજુ ને મોટું કુટુંબ છે એટલે મને એમ લાગે કે જ્યાં સુધી આવું નહીં કરવું જોઈએ એમ. બાકી મને કોઈ વખત એવું થઈ જાય કે સારું આત્મહત્યા કરવા જેવું છે. એક દિવસ ખેતર જઈને બેઠો એમ તો મને એમ થઈ ગયું સારું ડળી પણ ઢીંગાવી જવું જોઈએ. પણ મેં કોઈ છોકરા છે છોકરી છે આપણને સમાજમાં રહેવાનું એટલે જરા ખોટું લાગે. આજની તારીખે પણ હું ખેતી કરું મળીને મને પૂછવા મારે ઠી ચાલું છું ખેતી, હું ડરમે કરું છું ને એની પછી હું છું. અત્યારે હું સવારે 6 વાગે પાણી ભરી જાઉં છું, એક ડેગડું એક બેડું પાણી ભરીને જાઉં છું, સાંજે એક બેડું પાછું ભરવું પડે છે. આજે સમસ્યા થઈ રહી છે પાણીના કારણે થઈ રહી છે અને સતત આ સમસ્યા તમને નડી રહી છે. ખેડૂતને પૂરતા ભાવ મળતો નથી, અમારી આની પાછળની અમારા ખાતાના પૈસા રાખવાના, ખાતા અમને ડબલ થઈ ગયું. જે એરિયા અમને 47 રૂપિયામાં મેં લીધેલી એરિયાની ગુણ આજે 300 રૂપિયા થઈ ગયા. હવે 51 રૂપિયામાં મેં સરફીની ગુણ લઈ ગયેલી તે આજે 800 રૂપિયા થઈ ગયા. હવે અમે વિચાર કરીએ છીએ કે અમારી ઉંમર આટલી ઉંમર જો આ ભાવ વધી જતો હોય તો પછી આ પાછળની પ્રજા શું કરવાની એમ, કઈ રીતે જીવવાની એમ. એટલે અમારા ખેડૂતનો પ્રશ્ન તો અમારે આ પાણીનો સમસ્યા અને એ બે કરવું જોઈએ એમ સરકારે. હવે આમાં કોઈ કંઈ કોઈ નિરાકરણ આવતું નથી. અરે ખેડૂતોની સમસ્યા છે, વડીલ જે પ્રકારે પોતાનું દુઃખ વર્ણન કરી રહ્યા હતા કે સતત તેઓ છેલ્લા 10 વર્ષથી આ પ્રકારે જે સ્થિતિ છે તેઓ ભોગવી રહ્યા છે. ખાસ એમના ખેતરમાં પાણી નથી આવતું, જે બોરનું પાણી આવે છે તેના કારણે જે પણ ખેતીનું ઉત્પાદન થતું હોય છે, શાકભાજીનું ઉત્પાદન થતું હોય છે તો તે શાકભાજીની ક્વોલિટી એટલી સારી નથી હોતી, એના કારણે ભાવ નથી મળી રહ્યા. અને જે પ્રકારે તેમને પોતાની સ્થિતિ વર્ણવી, સતત ચાહે ઈશનપુરનો ખેડૂત હોય કે આ વિસ્તારના અન્ય ગામના ખેડૂત હોય, સતત આ પ્રકારની પાણીની સમસ્યાથી તેઓ જૂજી રહ્યા છે, તેમને તકલીફ પડી રહી છે અને તેના જ કારણે તેમને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. અત્યારે એક નાનકડો બ્રેક લઈને બ્રેક બાદ વાત કરીશું. અહીંથી જે કોરિડોર પસાર થઈ રહ્યો છે તેના કારણે અને જે શાકભાજીના ભાવ નથી મળી રહ્યા એના કારણે કયા પ્રકારની સમસ્યા આ તમામ ખેડૂતોને થઈ રહી છે, તો લઈએ નાનકડો બ્રેક.
વિરામ બાદ ફરી એક વાત કરીશું ઈશનપુર ગામના જે ખેડૂતો તેમની જે અલગ અલગ સમસ્યાઓ તેમને થઈ રહી છે, ખાસ કરીને જે પાણીની સમસ્યા છે, શાકભાજીના જે ભાવો છે તેની સમસ્યા છે, અને જે કોરિડોર અહીંથી પસાર થવાનો છે તેના માટેની વાત કરીશું. આપણે ખેડૂતો છે એમ છતાં વાત કરીએ, કાકા કઈ રીતે તમને છેલ્લા કેટલાય વર્ષોથી આ સ્થિતિનો સામનો કરી રહ્યા છો અને જે પ્રકારે પાણી નથી આવતું, બીજી તરફ તમારી જમીન જે રહી છે કોરિડોરની અંદર, શું એમાં તમને મુશ્કેલી પડી રહી છે, શું સમસ્યા? કારણ કે કોરિડોરની અંદર જે જમીન જઈ રહી છે તેમાં જે ભાવો જંત્રી પ્રમાણેની વાત કરવામાં આવી છે, તમને કેટલું નુકસાન થઈ રહ્યું, શું કહેશો? થેન્ક યુ પહેલાં જી ટીવીને કે અમારા ખેડૂતનું તમે આટલું હિત રાખીને અમારે સામે આવ્યા સમક્ષ, એના માટે હું થેન્ક યુ બોલું છું. ધન્યવાદ તમારા. મારું નામ જીતુભાઈ છે, હું રિટાયર થઈને હાલ અત્યારે 2018 જાન્યુઆરીમાં બોમ્બેથી અહીં આવ્યો. મારા ફાધરે ગોધરેમાંથી અહીંયા 22 વીઘા જમીન રાખી છે. અત્યારે કન્ડિશન એ છે કે આ કોડીરોડ જો આવે છે એટલે આ પણ અહીંયા પણ મારું ખેતર છે ને, આ પણ એક સીધું બંને ખેતર મારા કોડીરોડમાં જાય છે. હા, તો જનરલી નુકસાન તો છે જ. બીજી વાત કે અત્યારે હું રિટાયર થઈને આવ્યો તો મને લાગ્યું ચાલો બાપાની જમીન જમીન છે તો આપણે કરીએ ખેતરીમાં, કંઈ રિટાયર થયા પછી કંઈ કરીએ કંઈ નવું. તો મેં સીધી મારી ગેજ્યુટી બંને ખેતરમાં રિપેર કરવામાં મેં યુઝ કરી દીધી. જેવું મેં આ રિપેર કર્યું ત્યારથી મને નહેરમાં મારે ભાત બનાવવું હતું ઉનાળું. સરકાર તરફથી બોલ્યું ભાત બનાવો, તમે અમે બનાવ્યું. અમુક એવું સાંભળ્યું કે ભાઈ નથી, સરકાર પાણી નથી આપવાની, છતાં પણ અમે ડેરિંગ કરીને બનાવ્યું. તો અત્યારે મારું ખેતર એમને જ પડ્યા છે બધા સુકા, બધું ટોટલી મારે 3-4 લાખ રૂપિયા મને નુકસાન થઈ ગયું છે. એવું કહી શકાય કે જે એક તરફ ખેતી પ્રધાન દેશ હોવાની વાત કરવામાં આવે છે પરંતુ ખેતી થતી નથી, તમને કયા પ્રકારની સમસ્યા થાય છે? જે તમે ખેતી કરી રહ્યા છો તમારા ખેતરની અંદર જે પણ પાક પકવો છો, શું મુશ્કેલી તમને અત્યારે પડી રહી છે પાણી નહીં હોવાના કારણે, તમારી જમીનની શું સ્થિતિ છે અત્યારે? મારું નામ બિપિનભાઈ અનિભાઈ પટેલ છે, હું ઈશનપુર ગામનો વતની છું. અમારે હું અત્યારે 10 વર્ષથી ખેતી કરું છું ને અમારા ગામમાં 10-12 વર્ષથી નહેરનું પાણી આવતું જ નથી. ને બીજું એક, હું પશુપાલન ધંધો કરું છું ને દૂધના ભાવ બી પૂરતા પ્રમાણમાં મોટા નથી. ને શાકભાજી બનાવું છું, તેમાં શાકભાજી તો હવે અત્યારે મારું ખેતરમાં સુકાઈ જાય છે ને ડીઝલના ભાવ એટલા આસમાને વધે છે અત્યારે કે ન પૂછું. તમારા ખેતરની અંદર શું ઉત્પાદન તમે કરી રહ્યા છો અને જે ઉત્પાદન થાય છે એમાં કયા પ્રકારનું નુકસાન તમને થઈ રહ્યું છે? મારું નામ હિતેશભાઈ છે. હવે હું છે ને ઉનાળું ડાંગર બનાવું છું ને બીજું એક ખેતર છે ત્યાં શેરડી બનાવી છે. ઉનાળું ડાંગર બનાવવા માટે કહ્યું હતું સરકારશ્રીએ કે બનાવું છું. હવે મારું એ 4 વીઘાનો નંબર રોપણી કર્યા એક વારનું ખાટર નાખ્યા પછી મારો 4 વીઘામાં કમસે કમ 40,000 રૂપિયા જેવો ખર્ચો થયો ને પછી એ પાણી ન મળવાને કારણે મારે છોડી દેવો પડ્યો એટલે સુકાઈ ગયું. હવે ઉનાળું ભાતનું મારો 40,000નો બેઠો જ નુકસાન. બીજું કે 2.5 વીઘા મેં શેરડી બીજી બનાવી હતી તો શેરડીમાં પાણી ન મળવાને કારણે મેં 2500 ફૂટ લાઈન કાઢી, 2500 ફૂટ દૂરથી બીજા ઓલપાર માઇનોરમાંથી મશીન મૂકી ને 2500 ફૂટ લાઈન કાઢીને અમારા ખેતરમાં પાણી વાયું ને એક જ વાર મશીન ડીઝલનો ખર્ચો મારો 3,000 થી 3500 રૂપિયાનો તે એવું મેં 3-4 વાર કર્યું છે. તો પણ શેરડી જે ગયા 3-4 વર્ષ પહેલાં જે હતી તેના કરતાં બી ખરાબ છે. કાકા તમારે ત્યાં ખેતરમાં કયા પ્રકારની ખેતીનું તમે ઉત્પાદન કરો છો, શાકભાજી ઉત્પાદન કરો અને શાકભાજી ઉત્પાદન કરો છો, શું વાવો છો તમે? ભીંડા વાવું છું. અને અત્યારે શું સ્થિતિ છે ભીંડાની તમારે? અત્યારે ભીંડાની એવી પરિસ્થિતિ છે ને, તમે જોવો ને ખેતરમાં તમને જોવા નહીં ગમે, આંખમાં આંસુ આવી જાય તમારામાં કે મારામાં બી. મેં લગભગ છે ને 3,000નું ભીંડા લીધેલું તે એકવાર મેં ખારા પાણીથી બોરિંગમાં ફી લીધું તો નહીં ઉગી ગયા, પછી પાછા બિયારણ 3,000 ખર્ચો કર્યો, ફરીથી પાછા બિયારણ મેં નેનનું પાણી આવ્યું તો મેં 2500 લાઈન લાખીને પાણી લાવ્યો ઓલપાણ માઇનરમાંથી. ત્યારે એ પાણી મને મળ્યું ને ત્યારે પછી મેં એને અંદર એ કર્યું, પછી પાછા મેં ખેંચાવા લાગ્યું પાણી નહીં આવે હવે સમસ્યા નેરનું. એક ટીપું અમારે નજીક જ છે કરમણા મૂકીએ એટલે અમારું પહેલું ખેતર બેવ સાઈડ અમારે, તો પાણી જ નહીં મળે, આવે જ નહીં ઉપરથી જ પાણી, ઉપરવાસથી પાણી આવે નહીં એટલે અમારે આવે જ નહીં. પછી અમારે અત્યારે જે ભીંડાનો ભાવ 700 પહેલાં હું લેતો હતો ને તે અત્યારે 400 રૂપિયાને એમાં પરિસ્થિતિમાં કે ક્વોલિટી આખી ચેન્જ થઈ ગઈ. એનું કારણ જે પહેલાં લીલા હતા ને એ આખું પીરા પીરાસપટ્ટા થઈ ગયા ભીંડા, એના લીધે આપણને અમને નુકસાન થાય છે. કેમ કે મીઠા પાણી નહીં મરે એટલે શાકભાજીમાં નુકસાન જ છે, કેમ કે બોરના પાણી ખાડા ને એમાં મેર પડતો નથી મારા મારે, તો પછી મેં મૂકી દીધું, અત્યારે પડતું જ મૂકી દીધું છે કે જે થાય તે. હવે અત્યારે આવી રીતે લગભગ મારે 35-40 હજારનો ખર્ચો કર્યો છે મેં
બીંધામાં, પણ એટલો મળ્યો જ નથી મને, એટલે લોસ જ છે અત્યારે, મને 20-25 હજારનો લોસ છે અત્યારે હાલમાં. આપણી રીતે અન્ય એક છે દિનુભાઈ, તમને પૂછવા માંગીશ, કારણ કે તમારા ખેતરમાં જ ઊભા છીએ અને તમારી ખેતીની જે શેરડી છે એ તો ખતમ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે, અને તમારું ખેતર પણ અત્યારે જઈ રહ્યું છે કોરિડોરની અંદર, કેટલું નુકસાન અને સરકાર તરફથી જે ભાવ આપવામાં આવ્યો છે અથવા સરકાર જે વાત કરી રહી છે, શું નુકસાન આપણને થઈ રહ્યું છે આની અંદર? શેરડીની વાતો કરીએ તો શેરડી હાલ આપણે જોઈ રહ્યા છો એ પ્રમાણે તો જે અમારે વીંગે 20 ટનની આસપાસ પાકતી હતી એની સામે માંડ 10 ટન પાકે કે કેમ એ સવાલ છે. એની સામે મારો ઉત્પાદન ખર્ચો પણ લગભગ વીંગે 40-45 હજાર જેવો થઈ ચૂક્યો છે. એની સામે એટલું વળતો મળવાનો અશક્ય જ લાગે છે. અને આપની જાણકારી મુજબ અને જ્યારે વાતો વર્તમાન પત્રમાં જોઈએ છે કે ભાઈ અમારા ગામેથી પણ કોરિડોર પસાર થાય છે, સરકારશ્રી એમની નીતિ ધારણા પ્રમાણે જો જંત્રી પ્રમાણે અમને નુકસાની આપવામાં આવે કદાચ તો એમાં અમને રૂપિયાનો પણ ફાયદો થવાનો નથી, કારણ કે અમૂલ્ય કિંમતી જમીન અમારી જાય અને જંત્રીના ભાવ પ્રમાણે અમને વળતર મળે એના જીવ જ અશક્ય છે. કારણ કે અમારા સમય સંજોગ પ્રમાણે લગ્ન ખર્ચા, કુટુંબને ચલાવવાનો ખર્ચો એ હવે ખેડૂત તરીકે પૂરા થઈ શકે એમ નથી. તમારી કેટલી જમીન જરૂરી, કારણ કે કોરિડોર આવી રહ્યો છે અને જે નજીકમાં ઇન્ડસ્ટ્રી આવી છે અને કોરિડોર સાથે જોડવાની જે વાત છે, કેટલું નુકસાન આજે કોરિડોર બનવા છે એના કારણે? ભલે બીજી તરફ વિકાસની વાત છે પરંતુ ખેડૂતે કેટલું નુકસાન છે? અમે લોકો ખેતી કરીએ છીએ, નાના ખેડૂતો છીએ, એટલે પહેલી જમીન અમારે આપવી જ નથી. જે બાપદાદાઓની જમીન છે એના ઉપર ખેતી કરીને નિર્ભર કરીને જીવન નિર્વાહ કરવું છે. બીજું, સરકારશ્રીઓ મોટી મોટી જાહેરાતો કરે છે કે ખેડૂત વીમા, ખેત વીમાની પોલિસી આપીશું, પણ તમે ખેડૂતમાં પાક જ નથી જમીનમાં અને પાણી જ નથી આપતા તો વીમાની વાત જ ક્યાં આવવાની છે. એટલે અમુક ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર જે બધી ખેતી વિરુદ્ધ નીધિઓ મટાવે છે એનાથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી. મારું એવું માનવું છે કે જે ઓફિસોમાં બેસીને ડિસિઝનો લેવાય છે એની જગ્યાએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને એ લોકો સાચી પરિસ્થિતિનો ત્યાગ મેળવે ને પછી જે ખેડૂતોને રાહત કે જે જરૂરિયાતો છે એ આપવાની સરકાર તંત્ર ગોઠવણી કરે એવું મારું માનવું છે. સર, કોરિડોરમાં જે રીતે જમીનો જઈ રહી છે સરકાર તરફથી, જરૂરથી એક તરફ વિકાસની વાત છે, ઇન્ડસ્ટ્રી નવી આવી રહી છે, કોરિડોરનો ફાયદો એટલા માટે છે કારણ કે એ બીજા રાજ્યો સાથે જોડાશે અને ક્યાંક જે ઇન્વેસ્ટમેન્ટ છે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ તે આવશે, ભારતીય કંપનીઓ આવશે અને રોજગાર ઊભો થશે. પરંતુ એક ખેડૂત તરીકે જ્યારે તમારી જમીન છે એ જેના પર તમે નિર્ભર છો, જેના કારણે તમારું ઘર ચાલે છે, એ જે રીતે શું નુકસાન તમે અનુભવી રહ્યા છો? આજે એક ગામમાં રહેતો માણસ જેની રોજગારી એટલે મતલબ કે ઘર ચલાવતા હોય એ ખેતી અને પશુપાલન છે. હવે જો આ રીતના કોરિડોર કે પછી બીજું કંઈ પણ વસ્તુ સરકાર દ્વારા આવશે, કંપનીઓને રિઝર્વેશન આવશે, તો ખેતી જ નહીં રહેશે તો એમાંથી ઉત્પાદન કેવી રીતના મેળવશે અને ઘર કેવી રીતના ચલાવશે? અને પશુપાલન ધંધો પણ જે પણ એ છે તે પણ આની સાથે જોડાયેલો છે કે અહીંયાથી જ આપણે પશુઓ માટે ઘાસચારો કે જે વસ્તુ મળી રહી છે. આ બધી વસ્તુઓ ખેતીને લગતી સાથે જ જોઈન્ટ છે અને જો જમીન જ નહીં રહેશે તો આ બધા ધંધાઓ બંધ થઈ જશે. અને જે જરૂરિયાતો છે, એક વસ્તુ કહી દઉં કે સિટીના વ્યક્તિ કંઈ પથ્થર ખાઈને નથી રહેવાનો, એને માટે અનાજની જ જરૂર પડવાની છે અને જીવવા માટે, તો આ જમીન જ એને પૂરું પાડશે, બાકી પથ્થર કે એવું નહીં પૂરું પાડશે. આ જ વિસ્તારમાંથી જે પ્રકારે જે કોરિડોર પસાર થવાનો છે ઇન્ડસ્ટ્રી માટેનો, તેના કારણે પણ ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોની જમીન જઈ રહી છે. એટલે કહી શકાય છે કે પારાવાર મુશ્કેલીઓ વચ્ચે જગતનો તાજ જીવી રહ્યો છે. જરૂર છે તમામ ખેડૂતોને જે યોગ્ય તેમને સુરક્ષા મળવી જોઈએ, ખાસ કરીને તેમને જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, તેમને પાણી મળવું જોઈએ જેના કારણે ખેતી તેઓ કરી શકે અને આ જ જે જેનું ઉત્પાદન તેઓ ખેતીમાં દ્વારા કરશે, જે અનાજનું ઉત્પાદન કરશે તે અનાજ અન્ય લોકો માટે પણ હશે. ત્યારે જે શરૂઆતમાં મેં કહ્યું હતું કે જય જવાન જય કિસાનનું જે સૂત્ર વર્ષો પહેલાં આપવામાં આવ્યું હતું તે સમજી વિચારીને આપવામાં આવ્યું હતું, એટલે અત્યારે જરૂર છે જગતના તાતને બચાવવાની. G24 કલાક પર આ જ પ્રકારે અન્ય કોઈ બીજા જિલ્લાના ગામની અથવા તો સુરતના અન્ય કોઈ ગામની રજૂઆત સાથે તમે ફરીથી આવશો, તસવીર રજા આપજો. નમસ્કાર.